રાજમહેલ રોડ વિસ્તારમાં પોલો ક્લબની નજીક આવેલી સયાજી વિહાર ક્લબમાં બે દિવસ પહેલા રાત્રે ત્રાટકેલા તસ્કરો મોટા તપેલા અને કથરોટનો જથ્થો મળી રૂપિયા 3.85 લાખની કિંમતના વાસણોની ઉઠાંતરી થવાના બનાવમાં પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરી 3 રીડા તસ્કરોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસે ટેમ્પોમાં ઉઠાવી જ આવેલા તમામ વાસણો અને ટેમ્પો કબજે કર્યા હતા. પૂછપરછ દરમિયાન ટોળકીએ થોડા દિવસ પહેલા શરાફી હોલમાં પણ આ જ રીતે વાસણો ઉઠાવ્યા હોવાની વિગતો ખુલી છે. આ ઉપરાંત અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ હોય ત્રણેયની પૂછપરછ જારી રાખવામાં આવી છે. અત્રે બરોડા શહેરના નવાપુરા પોસ્ટે ખાતે એક ઘટફોડ દાખલ કરવામાં આવી છે, જે 21 તારીખની ઘટના હતી અને 14/19 ફર્સ્ટ બ્યુરો નંબરથી નોંધવામાં આવેલી છે. અને આ ઘટફોડમાં સયાજી વિહાર ક્લબ પાસે એક જે વાડી આવેલી છે ત્યાં ફરાસખાનાનું ગોડાઉન હતું અને એમના ફરિયાદીને ત્યાંથી તાંબા પિત્તળના વાસણો, મોટી કથરોટ, તપેલા વગેરે જમવાનું બનાવવાના વાસણની ચોરી કરવામાં આવેલી. આ ક્લબના બહારના સીસીટીવી કેમેરા તેમજ તમામ જગ્યાએની તપાસો, અન્ય કેમેરાની યુઝ તેમજ આજુબાજુના પ્રાઇવેટ બેન્કોના અને બીજા કેમેરા યુઝ કરીને અમે લોકોએ આ ડિટેક્ટ કરેલું છે. આ આખી કામગીરીમાં અમારા માનનીય સીપી સાહેબ, જોન સીપી સાહેબ તથા ડીસીપી ઝોન 2 સાહેબનું માર્ગદર્શન રહેલ. આ આખી કામગીરી દરમિયાન અત્રેના ડીસ્ટાફના પીએસઆઈ શ્રી સોલંકી, જીતેન્દ્રસિંહ, વિજયભાઈ, અમિતભાઈ, ઝાકીરભાઈ, કિરણભાઈ વગેરેનો ખાસ રોલ રહેલો છે. અંગત બાતમીદારોથી પણ આ માહિતી અમને ઝડપથી મળી. આ આખી કામગીરી દરમિયાન ખાસ જણાવવાનું કે પીએસ શ્રી ચૌહાણનું પણ આમાં ખાસ ગાઈડન્સ રહેલું હતું. સૌથી મોટી વાત છે કે આ કામગીરી દરમિયાન સૌથી સારી હેલ્પ કરી હોય તો એ છે સીસીટીવી કેમેરાએ. બરોડા પોલીસે લગાવેલા તમામ સીસીટીવી કેમેરા કેટલા ઉપયોગી છે ઘરફોડ ડિટેક્ટ કરવા માટે અને આવા ક્રાઇમને હજુ વધુ આગળ બનતા અટકાવવા માટે તેનું આ એક ઉદાહરણ છે. થ્રુઆઉટ જે ટેમ્પો લઈને આવેલા આ આરોપીઓ, તેમને એ ખ્યાલ હતો કે આ જે ફરાસકારની દુકાન છે તેની બહાર એક સીસીટીવી કેમેરો છે, એને એમણે ઢાંક્યો હતો. પણ એ લોકો જે રસ્તા પરથી પસાર થયા એ આખા રસ્તા ઉપરના બરોડા પોલીસના સીસીટીવી કેમેરાએ એમને વોચ કર્યા. અમે ટાઈમિંગ સેટ કર્યું અને આ બધી જ વસ્તુઓમાં, આ ટેમ્પો અને આ વાસણો, બધો મુદ્દામાલ અમે લોકોએ બરોડા શહેર પોલીસે જપ્ત કર્યો છે. અને એમાં ખાસ કરીને 70,000નો ટેમ્પો, 5,500 રૂપિયાના 2 મોબાઈલ, અંગઝડતીના 4,000 રૂપિયા તેમજ 3,85,000ના વાસણો અમે લોકોએ આ ઘરફોડના તમામ મુદ્દામાલને પરત મેળવીને ફરિયાદીને સુપ્રત કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરીશું. આ કામગીરી દરમિયાન જે આરોપીઓ પકડવામાં આવ્યા છે તેમાં રવિન્દ્ર ઉર્ફે રવિ, હિતેશ ઉર્ફે મિતેશ, દીપક પપ્પુભાઈ શર્મા તેમજ એક વધુ એક બે આરોપીઓની હજુ પૂછપરછ ચાલુ છે. અમને જે માહિતી મળે છે એના અનુસાર આ લોકોને જે ગાઈડ કરતો હતો એ માણસ પણ અમારા શોધનો એક વિષય છે. આ આખી તપાસ દરમિયાન વધુને વધુ બીજા ગુનાઓ પણ ડિટેક્ટ થયા, એમાં એક વાડીનો છે અને બીજા અન્ય ગુનાઓ ડિટેક્ટ થવાની પણ અમારી આ બાબતે તૈયારી છે. આ તમામ કાર્યવાહીમાં બરોડા શહેર પોલીસને એક ઉમદા સફળતા મળી છે તે બદલ હું ખાસ કરીને નવાપુરા પોસ્ટના સ્ટાફને પણ ખાસ અભિનંદન. આ તમામ આરોપીઓ અગાઉ પણ ચોરી, ઘરફોડ, મારામારી, પ્રોહી, અપહરણ વગેરે કામગીરીમાં સંડોવાયેલા છે. તેમનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેના આધારે તેમણે અગાઉ કરેલા ગુનાઓની પણ વિગતો મળે છે અને જેના કારણે આ લોકો, આ આરોપીઓ વધુ લાંબો સમય જો કસ્ટડીમાં રહેશે તો આ બધા જ ગુનાઓ થતા અટકશે જેવી અમને આશા છે. વાસણો આ લોકોની એક દરેક આરોપીની એક એમઓ હોય છે. હવે આ આરોપીની એમઓ છે કે તે અગાઉથી રેકી કરે છે. આમાંના કેટલાક છોકરાઓ એવા છે કે જે પહેલાં આ ફરસખાનાની આસપાસના કે વાડીની આસપાસના વિસ્તારમાં કેટરિંગની સેવાઓ આપતા હતા દૈનિક છૂટક કામગીરી હેઠળ, અને એ દરમિયાન એ રેકી કરી લેતા હતા અને પછી પાછળથી કયા રૂમમાં કયું વાસણ પડ્યું છે, કયા રૂમમાં કઈ રીતે નીકળાય છે, કયું બારણું, કઈ બારી, એની વિગતો મેળવીને પાછળથી એ લોકો આ પોતાની ઈચ્છા પાર પાડતા હતા. એટલે વાસણ એ લોકોનું ટાર્ગેટ એટલા માટે છે કે એ લોકો કેટરિંગના ધંધા દ્વારા એમની એમાં રેકી કરી શકતા હતા. એ દિશામાં તપાસ ચાલુ છે, ફૂલ પ્રૂફ અમને પુરાવા મળશે એટલે અમને આપને જણાવતા આનંદ થશે જ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.